बनासकांठा जिलाना कांकरेज तालुकाना खेडूतो नर्मदा विभागनी लापरवाही तोबा पुकारी उठ्या छे अने आजे आ विस्तारमांथी पसार थती केनालोनी जाते सफाई अने समारकाम करवानी कामगीरी हाथरी हती। साथे साथे खेडूतोए चीमकी उच्चारी छे के समारकाम अने सफाई बाद पण जो केनालोमां आगामी समयमां पाणी छोड़वामां नहीं आवे तो तमाम खेडूतो केनाल उपर ज अमरनाथ उपवास उपर उतरी जशे। सरकार द्वारा खेडूतोना हित माटे केनालोनी एक चेन बनाववामां आवी छे અને પાણી વગરના વિસ્તારમાં ખેડૂતો ખેતી કરી શકે તે માટે સરકારનું આ કાર્ય ઘણું ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે। પરંતુ તે ક્યારે કે જ્યારે સરકારની આ યોજનાના અમલમાં સરકારી બાબુઓ દ્વારા સારી રીતે કામ કરવામાં આવતું હોય ત્યારે આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે। સરકારે સુકાભઠ માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની કેનાલો તો પાથરી અને આ કેનાલોમાં મસ્ત મોટા નેટવર્કની શરૂઆતમાં તો પાણી પણ આવ્યું, પરંતુ આ કેનાલોના રખરખાવની જવાબદારી જેના સિરે છે તેવા સરકારી અધિકારીઓની કામચોરીના લીધે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। નર્મદાની આ કેનાલોની સરકારી અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં ન આવતા આ કેનાલો ઠેક ઠેકાણેથી તૂટી ગઈ છે તો કેટલીક જગ્યા પર કેનાલોમાં જાડી ઝાંખરા વધી ગયા છે। ત્યારે આવું જ કંઈક કાંકરેજ તાલુકાના તાટિયાણા અર્જણસર નજીક જોવા મળ્યું। અહીંથી પસાર થતી નર્મદાની કેનાલમાં સફાઈનો અભાવ હોવાથી સ્થાનિક ખેડૂતો દ્વારા નર્મદા વિભાગમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી। ત્યારે આગામી સમયમાં રવિ સિઝનની શરૂઆત થઈ રહી છે જેને પગલે ખેડૂતોએ રવિ સિઝન દરમિયાન કેનાલોનું પાણી મળી રહે તે માટે તંત્ર પર વિશ્વાસ મૂકીને થાકી ચૂકેલા ખેડૂતોએ જાતે જ કેનાલોની સફાઈ અને સમારકામ કરવાની શરૂઆત કરી છે। સાહેબ, અમારું ક્ષેત્રને છેલ્લું પણ ક્ષેત્ર છે મારું, એટલે કોઈ મારે સાંઠ પાણી આ કેટલા વર્ષ કેનાલ આવી છે, સાંઠ પાણી હમણાં આ બાલતા નથી આવે તો અમારે આ ઘનશેલામાં જ નભું જ બરાબર, પણ તે સાથે હમણાં પાણી છોડાવતા હશે લડવાનું થાય છે એ પાણી સર આ બધા દેતા નહીં ખેડૂત પાણી, એટલે અમારે છીએ કરવાનું, એટલે ગમે તે કરીને પાણી આવવા દો અમને, બીજી કોઈ ન કમી ન બચેના માટે બરાબર, છેલ્લો સાંઠ પાણી પણ આ બધા દેતા નથી, અમારે કરવાનું શું ચેતનને જો કઈ ચાહે નળ નથી મારે ક્ષેત્રમાં ચાહે નળ હેડેવો નથી, હું પાણી છે માં વાળું આ કેલાનું પાણી આજ મારું પાણી વાળવાનું થાય ના ક્ષેત્રમાં ચાહે ફાંટ્યું હેડ્યું નથી, એટલે મારે શું કરવાનું? સાહેબ, વ્યાજમાં પૈસા લઈને અમે ક્ષેત્રમાં જ નફા છે બરાબર, તો અમે ખેડના પૈસા અમારે વળતા નથી, અમારે સિરક નભવું, અમારે અમારે બાળ બચ્ચા અમારે સિરક નફાડવા કહેતો, તમે બચ્ચાને નફાડવા સિરક અમે હું વ્યાજમાં લઈ લઈને ખેતી કરાવું, ખેતી આખી ફેલ મારી જતી રહે તો હું છેલ્લા માં જ નફો, એમ બીજું કાંઈ નહીં પાણી આપે દેતા નહીં મારે નફું છેલ્લા માટે છોકરા મારે છે ને પાડવા, બોલો હવે જો પાણી નહીં આવવા દે તો અમે બાળ બચ્ચા લઈને અમે મારે ગમે તે ધંધો અહીંયા આવે છે તમે કંચે ના કે મેં છેલ્લા માથે નફો હવે શેઠ ઉપવાસ કરશે તમે માટે બરાબર અહીંયા આવશે। તંત્રની જવાબદારી કેનાલની સફાઈ કરવાની અને તેનું સમારકામ કરવાની હોય છે અને સરકાર દ્વારા તેની ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ કેનાલોની દશા જેમની તેમ જ રહે છે અને ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તે પણ ખબર નથી। પરંતુ તેમ છતાંય ખેડૂતો જ્યારે જાત સફાઈ અને જાતે જ સમારકામ કરતા હોય તો તે ખૂબ જ શરમજનક બાબત છે। ત્યારે ખેડૂતોએ આજે કેનાલોનું સમારકામ અને સફાઈ કર્યા બાદ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં કેનાલની સફાઈ કર્યા બાદ પણ પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો કેનાલ ઉપર જ ભૂખ હડતાલ પર ઉતરી જશે। કાંકરેજ તાલુકાના તાતિયાણા ગામની અંદર જે માઇનોર કેનાલ જે ચાલુ છે એની અંદર તમે જોવા જોશો તો મહિનામાં એકથી બે વાર જ પાણી છોડવામાં આવે છે। ખેડૂતોને આજે એટલી માંગ છે કે આટલી વારંવાર અમે રજૂઆત કરવા છતાંય પણ આ તંત્ર કોઈ સાંભળતું નથી અને આજે ખેડૂતો 50 ખેડૂતો ભેગા થઈને આજે જાતે જ કેનાલ માઇનોર કેનાલ સાફ કરવામાં આવી રહી છે। આપણે ખેડૂત સાથે સીધી મુલાકાત કરીશું। કાકા, શું કહેશો આજે તમે ખેડૂતો ભેગા થઈને જે માઇનોર કેનાલ સાફ કરી છે? હા સાહેબ, અમારે કેનાલ હા માઇર જ છે, અમે 50 ખેડૂત ભેળા થઈ અને સાફ સૂફ કરા છો, મહિનામાં એક વાર બે વાર પાણી આવે છે, પાણી ધાર્યું મળતું નથી, ગામડા પડી જાય છે અને અમારી જાતે અમે સિમેન્ટ ઘરના માલ લાવી સિમેન્ટ ટ્રેક્ટરથી સીધા અમારા ખર્ચા કરીને અમે આધા કરા છો, આધા સાહેબ અમે સરખું હેડતું નથી, પાછી અમારે તકલીફ મોટા મોટી છે કે પાક બધો નિષ્ફળ ગયો છે, સુકાઈ ગયો છે, કોઈ અમારી તંત્ર વાત સાંભળતું નથી। મહિનામાં કેટલી વાર? મહિનામાં સાહેબ એક બે વખત પાણી આવે છે, એમાં આખી કેનાલ બધી
તિરાડું હિરાડું પડી ગઈ છે, ચાય પાણી હરખું મળતું નથી. પછી અમારો પાક એમાં બધો સુકારો મારી ગયો છે. અમારે હવે કેનાલ હાંધવી કે કોઈ અમારા ક્ષેત્રનું કરવું કે અમારા બાળ બચ્ચાનું કરવું, હવે પછી જો તમે કોઈ અમારી તંત્ર રાજ ન આપડો તો અમે ઉપવાસ માથે બેસી જશે અમારા બાળ બચ્ચા. બીજું હવે અમારાથી કાંઈ બને એમ નથી, અમે તો રણ્યા રણ થઈ ગયા છે સાહેબ, નુકસાનમાં કોઈ બાકી જ નથી. હકીકા ખેડૂતને 60-70 હજારના નુકસાન કહો તો કહેવાય. તો ખેડૂતોની આવી કપરી પરિસ્થિતિ છે, ખેડૂતોનું માંગ છે કે ભાઈ અમારે જલ્દી જેને જલ્દી આ જો કેનાલ રિપેરિંગ થાય અને મહિનાની અંદર રેગ્યુલર પાણી છોડવામાં આવે. જો પાણી છોડવામાં નહીં આવે તો અગાઉ ખેડૂતો પોતાના બાળ બચ્ચા સાથે આમંત્રણ ઉપવાસ ઉપર બેસે. માનસી ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ.